नमस्ते मित्रों, फरी एक नवा विडियो में आप सबनुं स्वागत छे। मित्रों, आज थी शिक्षक भर्तीनी जे प्रक्रिया छे ए शुरू थवा जई रहेली छे। मित्रों, तो एना फॉर्म भरवानी शरूआत आज एटले के 5 फेब्रुआरी 2022 ना रोज थी शुरू थशे अने 14 फेब्रुआरी 2022 सुधी चालू रहेशे। मित्रों, तो जे के पण मित्रों ए फॉर्म भरवाना होय टीचर तरीके, तो मित्रों तमे फॉर्म भरी शको छो आज थी। अने एनी जग्याओ जोई लईए मित्रों, 3-6 થી 8 માટે ગુજરાતી માધ્યમમાં गणित विज्ञानी जे जग्याओ छे ए टोटल 328 जग्याओ छे। भाषाओं माटेनी जग्याओ 201 छे। सामाजिक विज्ञान माटे 343 जग्याओ छे। अने धोरण 1 થી 5 गुजराती माध्यम माटेनी जे जग्याओ छे ए कुल 533 जग्याओ छे। तो मित्रों, आ जग्याओ छे एना माटेना फॉर्म भरवानी शुरुआत आज थी शुरू थई रहेली छे। मित्रों, तो एना माटे तमे फॉर्म भरी शको छो। तो मित्रों, एना माटे आगळ विगतमां विगतवार जोईए। તમે જોઈ શકો છો મિત્રો, જે વયમર્યાદા જે છે 3-1 થી 5ની ઘટની જગ્યા માટેની, તો તમે જોઈ શકો છો કે જે 14 ફેબ્રુઆરી 2022ની સ્થિતિ હોવી જોઈએ એમ તમે જોઈ શકો છો। મિત્રો, જો બિન અનામત ઉમેદવાર હોય તો એના માટે 18 થી 34 વર્ષ, કે જે પુરુષ ઉમેદવાર માટે, મહિલા ઉમેદવાર હોય બિન અનામત વર્ગની તો એની વયમર્યાદા છે 18 થી 39 વર્ષ। SC ST OBC EWS એ લોકો માટે છે 18 થી 39 વર્ષ। એ પુરુષ ઉમેદવાર માટે અનુસૂચિત જાતિ જનજાતિ શૈક્ષણિક રીતે પછાત વર્ગ EWS એ માટે કુલ મળીને, જો મહિલા ઉમેદવાર હોય તેના માટે 18 થી 44 વર્ષ, પછી શારીરિક ખોટ કાપડ ધરાવતા ઉમેદવાર હોય પુરુષ ઉમેદવાર હોય તો એના માટે 18 થી 44 વર્ષ, શારીરિક ખોટ કાપડ ધરાવતા બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, અને SC ST OBC EWS જો પુરુષ ઉમેદવાર હોય એટલે કે શારીરિક ખામી ધરાવતા ઉમેદવાર હોય તો એના માટે 18 થી 45 વર્ષ, એ જ રીતે શારીરિક ખોટખાંપણ ધરાવતા SC ST OBC અને EWS ઉમેદવાર મહિલા હોય તો એના માટે પણ 18 થી 45 વર્ષની મિત્રો છૂટછાટ મળે છે। એટલે કે 45 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવનાર હોય તો એ મિત્રો આમાં અરજી કરી શકે છે। મિત્રો, એ જ રીતે ધોરણ 6 થી 8 માટે જે છે એની જે વયમર્યાદા છે તો એ પણ તમે મિત્રો જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર। તો એના માટે બિન અનામત પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 36 વર્ષ, બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો 18 થી 41 વર્ષ, SC ST OBC EWS પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 41 વર્ષ, SC ST OBC EWS ઉમેદવાર મહિલા હોય તો એના માટે 18 થી 45 વર્ષ, શારીરિક ખોટખાંપણ ધરાવતા બિન અનામત પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, શારીરિક ખોટખાંપણ ધરાવતા બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, શારીરિક ખોટખાંપણ ધરાવતા SC ST OBC આર્થિક રીતે નબળા વર્ગ EWS ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, એ જ રીતે શારીરિક ખોટખાંપણ ધરાવતા SC ST OBC EWS મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ। તો મિત્રો, આ રીતે જે વયમર્યાદા જે છે એમાં છૂટછાટ આપવામાં આવેલી છે। મિત્રો, જોઈએ મિત્રો વિદ્યાસહાયક ભરતી 1-5 માટેના જે ઉમેદવાર જે છે એ લોકોએ ફોર્મ ભર્યા બાદ ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, જે રજૂ કરવાના છે એ તમે એને જોઈ શકો છો। શાળા છોડ્યા ઉમેદવારમાં સમાવેશ ન થતો હોવાનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે પાત્રતાનું જે પ્રમાણપત્ર EWS તે શારીરિક રીતે અશક્તતા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિક અંગેનું પ્રમાણપત્ર, HSC ની માર્કશીટ, HSC નું ટ્રાયલ સર્ટી, TET 1 ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ડિગ્રી સર્ટી, સ્નાતકનું ટ્રાયલ સર્ટી, PTC DEL LED ની માર્કશીટ, PTC નું ટ્રાયલ સર્ટી, એ જ રીતે PTC ની માર્કશીટ, NCT કે જે પ્રમાણપત્ર હોય એ, જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1-5માં વિદ્યાસહાયક શિક્ષક નિમણૂક હુકમ, નિમણૂક અધિકારીના NOC ની નકલ, અન્ય એટલે કે આમાંથી મિત્રો તમને જે કંઈ પણ જે લાગુ પડતા જે ડોક્યુમેન્ટ હોય તો એ ડોક્યુમેન્ટ તમે અરજી ફોર્મની સાથે આ જમા કરાવવાના રહેશે કે જે રિસીવિંગ સેન્ટર હોય તો ત્યાં મિત્રો આ તમારે જમા કરાવવાના રહેશે। એ તમારે એ મુજબ જોઈ લેવાના મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ લો છો આમાં જે લાગુ પડતો હોય તે તમારે રજૂ કરવાના રહેશે। તો એ જ રીતે ધોરણ 6 થી 8માં પણ તમે મિત્રો વિવિધ જે ડોક્યુમેન્ટ જોડવાના છે અરજીની સાથે તમે જોઈ શકો છો। મિત્રો, જોઈ લેજો મિત્રો, સ્ટોપ કરી લાગુ પડતા હોય તમે એ તો મિત્રો તમે જોઈ લેજો અહીંયા
ત્યાંની મહત્વની જે અગત્યની સૂચના છે તો એ વિડિયો તમે અહીંયા જોઈ શકો છો. 3-1, 3-5, 3-6, 6-8 તેમજ સામાન્ય જગ્યાઓ માટે ઉમેદવારોનો ઉમેદવારી નોંધાવા ઈચ્છતા વિદ્યારો માટે ગટ અને સામાન્ય જાહેરાત માટે અલગ અલગ જાહેરાત છે. ગટની અને સામાન્ય જાહેરાત તો બંને અલગ અલગ ઉમેદવારો ભરવા ઈચ્છતા હોય અલગ અલગ ભરી શકે છે. સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓ માટે ટેટ પૂરી પરીક્ષા પૂર્ણ કરેલ તેમજ સ્નાતક કક્ષાએ સમાચાર તત્વજ્ઞાન જેવા વિષયો હોય તો તે અરજદારો ઉમેદવારી કરી શકશે. મિત્રો, ટેટ 1 ટેટ 2 ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોય અને ત્યારબાદ કોઈ વધારાની લાયકાત મેળવેલી હોય તો મિત્રો તો તે પણ લાયકાત માન્ય રહેશે. તો મિત્રો, હવે આની જે વિષયવાર અને જિલ્લાવાર જે જગ્યાઓ છે એના માટે આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવીશું. આમાં જો વિડીયો બનાવવા જઈશું તો ઘણો લાંબો થઈ જશે મિત્રો. તો ચાલો મિત્રો ફરી વિડીયોમાં મળીશું. ઓકે, બાય.